हेलो, गुड मॉर्निंग स्टूडेंट्स। आजना वीडियो में आप धोरण छ एमां इंग्लिश ग्रामर नी अंदर आप लेसन नंबर 3 द सीम्पल फ्यूचर टेन्स जोई रहा था। एनी आपणे बे एक्टिविटी बे क्वेश्चन कम्प्लीट कर्या हता। फर्स्ट क्वेश्चन में आप खाली जगह जोई ब्लेंक्स अने सेकंड क्वेश्चन में WH क्वेश्चन्स એટલે કે હુ વોટ વેર વેન થી પ્રશ્ન પૂછ્યા। ઓકે, હવે જોઈએ ક્વેશ્ચન નંબર 3 શું છે। ફોર્મ ક્વેશ્ચન ફોર ધ અન્ડરલાઇન્ડ વર્ડ યુઝિંગ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ। વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ એટલે કૌંસમાં આપણને શબ્દ આપ્યા છે એટલે કે WH ક્વેશ્ચન છે અને હાઉ મેની છે હુ વોટ વેર વેન એનો ઉપયોગ કરી અને આપણે અહીંયા જે અન્ડરલાઇન કરેલ શબ્દ છે એના માટે પ્રશ્ન પૂછવાનો છે। ઓકે, જ્યારે પણ પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે એ શબ્દ નીકળી જશે। હવે કયા શબ્દનો આપણે ઉપયોગ કરીશું તો જો વ્યક્તિના નામ હુ વ્યક્તિનું નામ દર્શાવે છે એટલે જો વ્યક્તિના નામ નીચે લીટી હશે તો આપણે હુથી પ્રશ્ન પૂછીશું। વોટ કોઈ વ્યક્તિનો વ્યવસાય અથવા વસ્તુ વિશેની માહિતી આપે છે તો જેના વિશેની માહિતી હશે એ શબ્દ વાક્યમાંથી નીકળી જશે। વેર છે એ સ્થાન એટલે કે જગ્યા દર્શાવે છે તો વાક્યમાંથી જે સ્થાન દર્શાવતા એટલે કે જગ્યા દર્શાવતા શબ્દ હશે નીકળી જશે। વેન છે WHEN વેન સમય દર્શાવે છે તો વાક્યમાંથી સમય દર્શાવતા શબ્દ નીકળી જશે। અને હાઉ મેનીનો મતલબ થાય છે કેટલા, એ સંખ્યા દર્શાવે છે એટલે વાક્યમાંથી સંખ્યા દર્શાવતા શબ્દો નીકળી જશે। ઓકે, હવે આપણે જોઈએ પહેલું છે એક્ઝામ્પલ જોઈએ। મોહન વિલ બાય અ બાયસિકલ નેક્સ્ટ મંથ, મોહન આવતા મહિને બાયસિકલ એટલે સાયકલ ખરીદશે। જો મોહન નામ છે એટલે હુથી ક્વેશ્ચન છે પહેલાં। ઓકે, હુથી પ્રશ્ન પૂછીશું એટલે નામની જગ્યાએ હું મૂકી આખું વાક્ય એમનું એમ લખી દઈશું હુ વિલ બાય અ બાયસિકલ નેક્સ્ટ મંથ। જો હુ વિલ બાય અ બાયસિકલ નેક્સ્ટ મંથ પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન। પછી છે બાયસિકલ એટલે કે સાયકલ વિશેની આપણને અહીંયા માહિતી આપી છે કે સાયકલ બાયસિકલ ખરીદશે તો વોટથી પ્રશ્ન પૂછીશું તો વોટ। જો WH ક્વેશ્ચન અથવા હાઉ મેની પછી તરત ક્રિયાપદ, ભવિષ્યકાળમાં કયું ક્રિયાપદનો ઉપયોગ કરીએ છીએ આપણે વિલનો, તો તરત ક્રિયાપદ આવશે। હાઉ મેનીમાં નિયમ લાગુ નહીં પડે, એ સિવાયના ચારેય WH ક્વેશ્ચનમાં નિયમ લાગુ પડશે, તરત ક્રિયાપદ મૂકો। ઓકે, ત્યારબાદ ક્રિયાપદ આવી ગયું, હવે બાયસિકલ માટે પ્રશ્ન પૂછે છે એટલે બાયસિકલ નીકળી જશે, બાકીના શબ્દ આપણે એમના એમ લખી દઈશું હુ વિલ। ઓકે, વોટ વિલ મોહન બાય નેક્સ્ટ મંથ, વોટ વિલ મોહન બાય નેક્સ્ટ મંથ, નેક્સ્ટ મંથ સમય દર્શાવે છે એટલે WHEN વેનથી પ્રશ્ન પૂછીશું તો વેન સાથે ક્રિયાપદ વિલ, નેક્સ્ટ મંથ નીકળી જશે, બાકીના શબ્દો લખીશું કયા શબ્દો બચ્યા છે તો મોહન બાય બાયસિકલ, વેન વિલ મોહન બાય બાયસિકલ। ઓકે, હવે એ રીતે આપણે આગળના ક્વેશ્ચન બનાવીએ। કેતન વિલ ગીવ મી બુક્સ ટુ મોરો, કેતન મને આવતીકાલે બુક્સ ગીવ મી આપશે। ઓકે, કેતન નામ છે એટલે હુથી પ્રશ્ન પૂછીશું, નામની જગ્યાએ હું મૂકી આખું સેન્ટેન્સ એમનું એમ તો હુ વિલ ગીવ મી બુક્સ ટુ મોરો, હુ વિલ ગીવ મી બુક્સ ટુમોરો। ઓકે, ક્વેશ્ચન માર્ક પ્રશ્નાર્થ ચિહ્ન, પછી છે બુક્સ તો વસ્તુ વિશેની માહિતી છે, બુક્સ છે વસ્તુ તો શું આપશે તો વોટથી પ્રશ્ન પૂછીશું તો વોટ પછી ક્રિયાપદ તરીકે વિલ, બુક્સ નીકળી જશે, વિલ આવી ગયું, બાકીના શબ્દ એમને એમ લખીશું તો વોટ વિલ કેતન ગીવ મી ટુમોરો, વોટ વિલ કેતન ગીવ મી ટુમોરો। ઓકે, ક્વેશ્ચન માર્ક, ત્યારબાદ છે ટુમોરો, સમય દર્શાવે છે એટલે વેનથી પ્રશ્ન પૂછીશું, વેન પછી તરત વિલ, વેન વિલ ટુમોરો નીકળી જશે, બાકીના શબ્દ એમને એમ કેતન ગીવ મી બુક્સ, વેન વિલ કેતન ગીવ મી બુક્સ, કેતન મને ક્યારે બુક્સ આપશે। ઓકે, હવે જોઈએ આગળ
नंबर टू, मिसेस शाह विल बाय टू साड़ीज नेक्स्ट वीक. मिसेस शाह आवता अठवाडिये बे साड़ी बाय एटले खरीदशे. मिसेस शाह एटले हूँथी प्रश्न पूछीशुं तो हु वाक्य वाक्य एमनो एम हु विल बाय टू साड़ीज नेक्स्ट मंथ. हु विल बाय टू साड़ीज नेक्स्ट मंथ, सॉरी नेक्स्ट वीक. अच्छा प्रश्नार्थ चिन्ह. ओके त्यार पछी टू साड़ीस शू खरीदशे. ओके तो आपणे क्वेश्चन करीशुं व्हाट थी, व्हाट विल. जो फक्त टू आप्युं होत तो आपणे हाउ मेनी थी करे, फक्त टू आप्युं होत तो आपणे हाउ मेनी थी क्वेश्चन करीए. अहीं टू साड़ीस छे एटले શું ખરીદશે, તો બે સાડી ખરીદશે એટલે વોટથી કરીશું. વોટ વિલ, ટુ સાડીસ નીકળી જશે, પછી આવશે કરતા. તો વોટ વિલ મિસિસ શાહ બાય નેક્સ્ટ વીક, વોટ વિલ મિસિસ શાહ બાય નેક્સ્ટ વીક ક્વેશ્ચન માર્ક. ઓકે ત્યારબાદ છે નેક્સ્ટ વીક. નેક્સ્ટ વીક એટલે સમય દર્શાવે છે એટલે વેનથી પ્રશ્ન પૂછીશું. વેન પછી ક્રિયાપદ. નેક્સ્ટ વીક નીકળી ગયું, પછી રહેશે મિસિસ શાહ બાય ટુ સારીઝ. વેન વિલ મિસિસ શાહ બાય ટુ સારીઝ, પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ જોઈએ, જતીન વિલ ગો ટુ ભાવનગર ટુમોરો. જતીન ભાવનગર આવતીકાલે ભાવનગર જશે. જતીન માટે હુથી તો હુ વિલ ગો ટુ ભાવનગર ટુમોરો. હુ વિલ ગો ટુ ભાવનગર ટુમોરો. ઓકે ક્વેશ્ચન માર્ક. પછી છે ભાવનગર. જો ભાવનગર એટલે જગ્યાનું નામ છે, સ્થાન દર્શાવે છે એટલે આપણે વેરથી પ્રશ્ન પૂછીશું. તો વેર વિલ ટુ ભાવનગર નીકળી જશે. જતીન ગો ટુમોરો. વેન વિલ જતીન ગો ટુમોરો. ઓકે ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ છે ટુમોરો એટલે સમય દર્શાવે છે એટલે આપણે વેનથી પ્રશ્ન પૂછીશું. તો વેન વિલ ટુમોરો નીકળી જશે. જતીન ગો ટુ ભાવનગર. વેન વિલ જતીન નામ છે એટલે પેલો છે કેપિટલ. જતીન ગો ટુ ભાવનગર. ઓકે ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ જોઈએ, રાજ એન્ડ રવિ વિલ ગો ટુ આજવા ગાર્ડન ઓન સન્ડે. રાજ અને રવિ આજવા ગાર્ડન રવિવારે જશે. ઓકે રાજ અને રવિમાં નામ છે એટલે હુથી પ્રશ્ન પૂછીશું. તો હુ વિલ ગો ટુ આજવા ગાર્ડન ઓન સન્ડે. હુ વિલ ગો ટુ આજવા ગાર્ડન ઓન સન્ડે, ક્વેશ્ચન માર્ક. હવે છે આજવા ગાર્ડન, સમય છે એટલે એના માટે, સોરી જગ્યાનું નામ છે એટલે આપણે ક્વેશ્ચન કરીશું વેરથી. તો વેર વિલ રાજ એન્ડ રવિ ગો ઓન સન્ડે. ગો ઓન સન્ડે, ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ છે ઓન સન્ડે, સમય બતાવે છે એટલે વેનથી પ્રશ્ન પૂછીશું. વેન વિલ રાજ એન્ડ રવિ ગો ટુ આજવા ગાર્ડન. ગો ટુ આજવા ગાર્ડન. ઓકે ક્વેશ્ચન માર્ક. નંબર સિક્સ, કેયુર વિલ બ્રિંગ થ્રી બલૂન્સ ટુમોરો. કેયુર આવતીકાલે ત્રણ બલૂન્સ લાવશે. કેયુર માટે હુથી પ્રશ્ન પૂછી તો હુ વિલ બ્રિંગ થ્રી બલૂન્સ ટુમોરો. હુ વિલ બ્રિંગ થ્રી બલૂન્સ
टुमोरो, ओके क्वेश्चन मार्क। त्यार पछी थ्री बलून्स त्रण फुग्गा, तो वॉट थी प्रश्न पूछे शू लावशे, तो थ्री बलून्स, तो वॉट विल पछी के यूर ब्रिंग टुमोरो, वॉट विल के यूर ब्रिंग टुमोरो क्वेश्चन मार्क, ओके। त्यारबाद से टुमोरो समय दर्शावे छे, तो एना माटे आपणे वेन थी प्रश्न पूछीशुं, तो वेन विल प्रश्नवाचक शब्द भविष्यकाल छे, एनी साथे क्रियापद तरीके विल मूकीशुं। के यूर ब्रिंग थ्री बलून्स, वेन विल के यूर ब्रिंग थ्री बलून्स, वेन विल के यूर ब्रिंग थ्री बलून्स, ओके। त्यारबाद छे सोनल विल ड्रो टू रंगोलीस इन ध इवनिंग, सोनल सांजे बे रंगोली बनावशे, सोनल माटे आपणे हूथी क्वेश्चन पूछीशुं, तो हु विल ड्रो टू रंगोलीस इन ध इवनिंग, हु विल ड्रो टू रंगोलीस इन ध इवनिंग, क्वेश्चन मार्क। त्यारबाद छे टू रंगोलीस बे रंगोली बनावशे, तो वॉट थी क्वेश्चन पूछीशू, तो वॉट विल सोनल, वॉट विल पछी कर्ता तरीके शू छे, सोनल ड्रो इन ध इवनिंग, वॉट विल सोनल ड्रो इन ध इवनिंग, ओके क्वेश्चन मार्क। त्यारबाद छे इन ध इवनिंग समय दर्शावे छे, एटले आपणे वेन थी प्रश्न पूछीशू, तो वेन विल सोनल ड्रो ड्रो रंगोलीस, वेन विल सोनल ड्रो टू रंगोलीस क्वेश्चन मार्क। त्यारबाद छे दीपक विल गो टू स्कूल एट 9 o'clock, दीपक 9 वागे स्कूले जशे, दीपक माटे હુંથી ક્વેશ્ચન પૂછીશું, તો હુ વિલ ગો ટુ સ્કૂલ એટ 9 o'clock, હુ વિલ ગો ટુ સ્કૂલ એટ 9 o'clock ક્વેશ્ચન માર્ક, ઓકે। ત્યારબાદ છે ટુ સ્કૂલ જગ્યાનું નામ છે, એટલે વેર થી પ્રશ્ન પૂછાશે, તો વેર વિલ દીપક ગો એટ 9 o'clock, વેર વિલ દીપક ગો એટ 9 o'clock ક્વેશ્ચન માર્ક। ત્યારબાદ છે 9 o'clock સમય આપ્યો છે, એટલે વેન થી પ્રશ્ન પૂછીશું, વેન વિલ, ઓકે એટ 9 o'clock નીકળી જશે, દીપક ગો ટુ સ્કૂલ, વેન વિલ દીપક ગો ટુ સ્કૂલ ક્વેશ્ચન માર્ક, ઓકે। નેક્સ્ટ છે ક્રિષ્ના વિલ સેલ ટોમેટોઝ ઇન ધ માર્કેટ, ક્રિષ્ના માર્કેટમાં ટોમેટો ટામેટા વેચશે, ક્રિષ્ના નામ છે એટલે હુંથી પ્રશ્ન પૂછીશ, તો હુ વિલ સેલ ટોમેટોઝ ઇન ધ માર્કેટ, હુ વિલ સેલ ટોમેટોઝ ઇન ધ માર્કેટ ક્વેશ્ચન માર્ક। ટોમેટોઝ એટલે વોટથી ક્વેશ્ચન કરીશું, તો વોટ વિલ ક્રિષ્ના સેલ ઇન ધ માર્કેટ, વોટ વિલ ક્રિષ્ના સેલ ઇન ધ માર્કેટ ક્વેશ્ચન માર્ક। ત્યારબાદ છે ઇન ધ માર્કેટ જગ્યાનું નામ છે, એટલે વેરથી પ્રશ્ન પૂછીશું, તો વેર ભવિષ્યકાળ છે, એટલે પ્રશ્નવાચક શબ્દ વિલ, ક્રિષ્ના સેલ ટોમેટોઝ, વેર વિલ ક્રિષ્ના સેલ
टोमेटोज क्वेश्चन मार्क ओके त्यार बाद छे शरद भाई विल गो टू हिज ऑफिस एट 9 o'clock शरद भाई एमनी ऑफिसे 9 वागे जसे शरद भाई व्यक्ति नु नाम छे એટલે એમના માટે હુંથી પ્રશ્ન પૂછું તો હુ વિલ ગો ટુ હિઝ ઓફિસ હુ વિલ ગો ટુ હિઝ ઓફિસ એટ 9 o'clock એટ 9 o'clock ઓકે ત્યારબાદ છે ટુ હિઝ ઓફિસ એમની ઓફિસ જગ્યાનું નામ છે એટલે વેરથી પ્રશ્ન પૂછીશું તો વેર વિલ ઓકે ટુ ઓફિસ નીકળી જશે શરદભાઈ ગો એટ 9 o'clock વેર વિલ શરદભાઈ ગો એટ 9 o'clock 9 o'clock ક્વેશ્ચન માર્ક ત્યારબાદ છે એટ 9 o'clock સમય દર્શાવે છે એટલે વેનથી પ્રશ્ન પૂછીશું તો વેન વિલ એટ 9 o'clock નીકળી જશે શરદભાઈ ગો ટુ હિઝ ઓફિસ વેન વિલ શરદ ભાઈ ગો ટુ હિઝ ઓફિસ ક્વેશ્ચન માર્ક ઓકે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ નંબર ટેન યશ વિલ બ્રિંગ 10 balloons ટુમોરો યશ આવતીકાલે 10 balloons ફુગ્ગા લાવશે યસ નામ છે એટલે હુંથી ક્વેશ્ચન પૂછીશું યસ નીકળી જશે તો હુ વિલ બ્રિંગ 10 balloons ટુમોરો હુ વિલ બ્રિંગ 10 balloons ટુમોરો ક્વેશ્ચન માર્ક સેકન્ડ છે 10 balloons 10 ફુગ્ગા તો વોટથી ક્વેશ્ચન આવશે તો વોટ વિલ 10 balloons નીકળી જશે યસ બ્રિંગ ટુમોરો વોટ વિલ નામનો પહેલો અક્ષર કેપિટલ યસ બ્રિંગ ટુમોરો ઓકે નેક્સ્ટ છે ટુમોરો એટલે આવતીકાલે સમય દર્શાવે છે એટલે વેનથી પ્રશ્ન પૂછીશું તો વેન ભવિષ્યકાળનું ક્રિયાપદ થશે વિલ યસ બ્રિંગ 10 balloons વેન વિલ યસ બ્રિંગ 10 balloons ક્વેશ્ચન માર્ક નેક્સ્ટ સેન્ટેન્સ છે હેમંત વિલ કમ્પ્લીટ હિઝ હોમવર્ક એટ 10 o'clock હેમંત 10 વાગે એનું હોમવર્ક કમ્પ્લીટ કરશે હોમવર્ક પૂરું કરશે હેમંત માટે હુંથી ક્વેશ્ચન પૂછીશું તો હુ વિલ કમ્પ્લીટ હિઝ હોમવર્ક એટ 10 o'clock હુ વિલ કમ્પ્લીટ હિઝ હોમવર્ક એટ 10 o'clock એટ 10 o'clock ક્વેશ્ચન માર્ક પાછળ ત્યારબાદ છે હોમવર્ક તો હેમંત શું કમ્પ્લીટ કરશે વોટથી તો વોટ વિલ હેમંત હોમવર્ક નીકળી જશે કમ્પ્લીટ એટ 10 o'clock હિઝ પણ એની સાથે આવશે એટલે હિઝ નીકળી જશે વોટ વિલ હેમંત કમ્પ્લીટ એટ 10 o'clock ક્વેશ્ચન માર્ક ત્યારબાદ છે 10 o'clock સમય દર્શાવે છે એટલે વેનથી પ્રશ્ન પૂછીશું તો વેન વિલ હેમંત કમ્પ્લીટ હિઝ હોમવર્ક વેન વિલ હેમંત કમ્પ્લીટ હિઝ હોમવર્ક ક્વેશ્ચન માર્ક ઓકે ત્યારબાદ છે સંજય વિલ ક્લીન હિઝ રૂમ ઓન સન્ડે સંજય એનો રૂમ રવિવારે સાફ કરશે સંજય માટે હુંથી તો હુ વિલ ક્લીન હિઝ રૂમ ઓન સન્ડે હુ વિલ ક્લીન હિઝ રૂમ ઓન
on Sunday. ત્યારબાદ છે હિઝ રૂમ, આપણને જગ્યાનું નામ, સોરી શું સાફ કરશે એવું પૂછ્યું છે. ઓકે, આમ રૂમ જગ્યા છે પણ આપણને અહીંયા પૂછ્યું છે હેમંત રવિવારે શું સાફ કરશે. ઓકે, તો આપણે એના માટે વોટથી ક્વેશ્ચન કરીશું. તો વોટ વિલ સંજય, સોરી અહીંયા સંજય આવશે, વોટ વિલ, ઓકે બરાબર છે, વોટ વિલ સંજય ક્લીન ઓન સન્ડે, વોટ વિલ સંજય ક્લીન ઓન સન્ડે, રવિવારે સંજય શું સાફ કરશે. પછી છે ઓન સન્ડે સમય છે એટલે વેનથી પ્રશ્ન પૂછીશું. વેન વિલ સંજય ક્લીન હિઝ રૂમ, વેન વિલ સંજય ક્લીન હિઝ રૂમ, ક્વેશ્ચન માર્ક. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. મનુભાઈ વિલ ઓપન હિઝ શોપ એટ 9 AM. મનુભાઈ એમની દુકાન 9 AM સવારે 9 વાગે ખોલશે. મનુભાઈ માટે હુથી, તો હુ વિલ ઓપન હિઝ શોપ એટ 9 AM, હુ વિલ ઓપન હિઝ શોપ એટ 9 AM, ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ છે હિઝ શોપ. ઓકે, હિઝ શોપ, તો મનુભાઈ શું ખોલશે એવું પૂછવા માંગ્યું છે આપણને, એટલે વોટથી ક્વેશ્ચન આવશે. વોટ વિલ મનુભાઈ ઓપન એટ 9 AM, વોટ વિલ મનુભાઈ ઓપન એટ 9 AM. ત્યારબાદ છે એટ 9 AM એટલે વેનથી પ્રશ્ન પૂછીશું. તો વેન વિલ મનુભાઈ ઓપન હિઝ શોપ, વેન વિલ મનુભાઈ ઓપન હિઝ શોપ, ક્વેશ્ચન માર્ક. ઓકે, ત્યારબાદ છે ધ ટીચર વિલ સ્પીક ઇન ધ એસેમ્બલી હોલ નેક્સ્ટ સેટરડે. ટીચર નેક્સ્ટ સેટરડે આવતા શનિવારે એસેમ્બલી હોલમાં વિલ સ્પીક એટલે બોલશે, કંઈક સંબોધન કરશે. ટીચર માટે હુ, તો હુ વિલ સ્પીક ઇન ધ એસેમ્બલી હોલ નેક્સ્ટ સેટરડે, હુ વિલ સ્પીક ઇન ધ એસેમ્બલી હોલ, ઓકે, નેક્સ્ટ સેટરડે, નેક્સ્ટ સેટરડે, ક્વેશ્ચન માર્ક. ઓકે, ત્યારબાદ છે ઇન ધ એસેમ્બલી હોલ, તો ક્યાં સંબોધન કરશે એવું મિનિંગ છે, એટલે વેરથી પ્રશ્ન પૂછીશું. તો વેર પછી ક્રિયાપદ તરીકે વિલ. ધ ટીચર સ્પીક નેક્સ્ટ સેટરડે, વેર વિલ ધ ટીચર સ્પીક નેક્સ્ટ સેટરડે, ક્વેશ્ચન માર્ક. ઓકે, ત્યારબાદ છે નેક્સ્ટ સેટરડે એટલે આપણે સમય દર્શાવ્યો છે, તો વેનથી પ્રશ્ન પૂછીશું. વેન વિલ ધ ટીચર સ્પીક ઇન ધ એસેમ્બલી હોલ, ઇન ધ એસેમ્બલી હોલ, ઓકે, ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ છે લાસ્ટ સેન્ટેન્સ. માય ગ્રેન્ડ ફાધર વિલ ગિફ્ટ મી અ બાયસિકલ નેક્સ્ટ વીક. મારા દાદાજી મને આવતા અઠવાડિયે બાયસિકલ ગિફ્ટમાં આપશે. તો હુથી પ્રશ્ન પૂછીશું. તો હુ વિલ ગિફ્ટ મી અ બાયસિકલ નેક્સ્ટ વીક, હુ વિલ ગિફ્ટ મી અ બાયસિકલ નેક્સ્ટ વીક,
क्वेश्चन मार्क ओके त्यार बाद छे ने बाइसिकल तो ग्रैंडफादर सु गिफ्ट करसे એટલે વોટ થી પ્રશ્ન પૂછીશું તો વોટ વિલ માય ગ્રેન્ડફાધર ગિફ્ટ મી નેક્સ્ટ વીક ઓકે ક્વેશ્ચન માર્ક ત્યારબાદ જોઈએ નેક્સ્ટ વીક એટલે આવતા અઠવાડિયે સમય દર્શાવે છે તો વેન વિલ માય ગ્રેન્ડફાધર ગિફ્ટ મી અ બાયસિકલ ક્વેશ્ચન માર્ક ઓકે આની સાથે આપણું લેસન નંબર 3 અહીંયા કમ્પ્લીટ થાય છે ઓકે નેક્સ્ટ વિડીયોમાં આપણે આપણા નવા લેસન સાથે મળીશું ત્યાં સુધી થેન્ક યુ સ્ટુડન્ટ્સ